दारे पड़े होता ना हो ये बने। तो नमस्कार दोस्तों, स्वागत है आपनो टेक्निकल ठाकुर गुजराती यूट्यूब चैनल ने अंदर। तो दोस्तों, जेम के काले गीत रिलीज थियो जिग्नेश कविराज नु, गीत नु टाइटल छे पारका। ए सॉन्ग ऊपर आपणे तमने स्टेटस बनावता शीखवाडवाना छे। तो तेना माटे तमारे सौथी पहला तो चेनल सब्सक्राइब करवी पड़शे, विडियो ने लाइक करवू पड़शे। तो चलो दोस्तों, जईए आपणे मोबाइल ना काइन मास्टर एप्लिकेशन नी अंदर, अने एप्लिकेशन मां जईए पछी आपणे तमने शीखवाडी के तमारे कई रीते स्टेटस बनावानुं छे। तो तेना माटे तमे काइन मास्टर डाउनलोड करी लेजो, डिस्क्रिप्शन मां लिंक मळी जशे। तो दोस्तों, आपणे काइन मास्टर मां आवी गया छे। हवे पछी तमारे जो आ रीते इंटरफेस आई जशे, पछी तमारे जो गो राउंड ऊपर क्लिक करवानुं છે। અહીંયાથી 1.1 નો રેશિયો લઈ લેવાનો છે। પછી આપણે જે બેકગ્રાઉન્ડ બનાવ્યું છે તમારે લઈ લેવાનું છે। અહીંયાથી જો આ રીતે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે, એટલે અહીંયાથી તમારે અહીંયાથી 19 સેકન્ડ સુધી અહીંયાથી લેન્થ વધારી લેવાની છે। વધારે રાખો તો કોઈ પણ પ્રોબ્લેમ નથી, આપણે એડજસ્ટ કરતાં શીખવાડી દઈએ છીએ। પણ આપણે જો આટલી લેન્થ આપણે વધારી લેવાનું છે, પછી તમારે જો લેયર ઉપર ક્લિક કરવાનું છે, મીડિયા ઉપર ક્લિક કરવાનું છે, એન્ડ અહીંયાથી ફાયર ઇફેક્ટ તમારે લઈ લેવાનું છે। ચલો આપણે અહીંયાથી ફાયર ઇફેક્ટ લઈ લઈએ છીએ। જો આ રીતે તમારે ફાયર ઇફેક્ટ લઈ લેવાનું છે, ડિસ્ક્રિપ્શનમાં ટોટલ મટીરિયલની લિંક તમને મળી જશે। જો આ રીતે ફાયર ઇફેક્ટ લઈ લેવાનું છે, જો આ રીતે તમારે એડજસ્ટ થાય પ્રમાણે એડજસ્ટ કરવાનું, અહીં નીચે આવી જવાનું છે, બ્લેન્ડિંગની અંદર આને કરી દેવાનું છે। જો અહીંયા લાઇટ, જો લાઇટનો ઓપ્શન છે, લાઇટ કરી દેવાનું છે, અને અહીંયાથી થોડીક આને આ રીતે લેન્થ વધારો તો વધારી શકો છો, એટલે સોરી લેન્થ શું થોડુંક મોટું કરો તો કરી શકો છો, અને અહીંયા એડજસ્ટ તમારે આ રીતે કરી લેવાનું છે। જો આ રીતે એડજસ્ટ થઈ ગયું, એડજસ્ટ થઈ ગયા પછી તમારે જો લેયર ઉપર ક્લિક કરવાનું છે, મીડિયા ઉપર ક્લિક કરવાનું છે, અને અહીંયાથી તમારે એક ઇફેક્ટ લઈ લેવાનો છે। જો આ પ્રમાણેનો કંઈક ઇફેક્ટ છે, અને તમારે ફૂલ સ્ક્રીન કરી દેવાનું છે, અહીં નીચે આવી જવાનું છે, બ્લેન્ડિંગની અંદર આને કરી દેવાનું છે સ્ક્રીન। ત્યાર પછી શું કરવાનું છે, તમારે જો ત્રણ ટપકા આપેલા છે એની ઉપર ક્લિક કરો, અને અહીંયાથી સેન્ડ ટુ બેક કરી લેવાનું છે। થઈ ગયું સેન્ડ ટુ બેક। હવે તમારે શું કરવાનું છે, અહીંયાથી તમારો એક ફોટો લેવો પડશે, પીએનજી ફોટો। પીએનજી ફોટો તમને બનાવતા ન આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મળી જશે કે પીએનજી ફોટો બનાવતા શીખો, તેની ઉપરથી તમે તમારો પોતાનો ફોટો પીએનજી બનાવતા શીખી શકો છો। જો લેયર ઉપર ક્લિક કરો, મીડિયા ઉપર ક્લિક કરો, અને અહીંયાથી તમારે પીએનજી ફોટો લઈ લેવાનો છે। ચલો આપણે જલ્દીથી પીએનજી ફોટો લઈ લઈએ છીએ। જો આ પ્રમાણે કંઈક પીએનજી ફોટો તમારે લઈ લેવાનો છે, પછી અહીંયાથી તમારે થોડુંક નાનો કરો તો નાનો કરી શકો છો, મોટો કરી શકો છો, તમારી રીતે એડજસ્ટ કરી શકો છો। પછી તમારે અહીંયાથી આ પ્રમાણે સેટ કરી લેવાનું છે। ચલો આપણે સેટ કરી લઈએ છીએ। પછી તમારે જો અહીંયાથી આની લેન્થ આ પ્રમાણે વધારી લેવાની છે, જો આ રીતે તમારે લેન્થ વધારી લેવાની છે, પછી તમારે શું કરવાનું છે, લેયર ઉપર ક્લિક કરો, મીડિયા ઉપર ક્લિક કરો। જો થોડો ફોટો એડજસ્ટ નહીં થયો લાગતો એટલે આપણે નથી જતા અંદર, પછી જઈએ લેયર ઉપર, જો આ પકડી અને આમ એડજસ્ટ કરી લેવાનું છે। તો દોસ્તો, આટલું કર્યા પછી હવે તમારે શું કરવાનું છે, જે પાછળ છોકરીનું છે એક્ટિંગવાળો વિડીયો, એ તમારે લેવો પડશે। જો લેયર ઉપર ક્લિક કરો, મીડિયા ઉપર ક્લિક કરો, એન્ડ અહીંયાથી તમારે લઈ લેવાનો છે। ચલો આપણે લઈ લઈએ છીએ। જો આ રીતે તમારે છોકરીની એક્ટિંગવાળો વિડીયો લઈ લેવાનો છે, આ પ્રમાણેનો વિડીયો છે। પછી તમારે શું કરવાનું છે, જો આને થોડોક આ રીતે મોટો કરવાનો છે, બહુ આટલો સહેજ જ કરવાનું છે। પછી તમારે અહીં જવાનું છે, જો ક્રોપિંગની અંદર, ક્રોપિંગમાં આવી જવાનું છે, જો આ રીતે અહીંયાથી ઉપરથી પકડી આમ કરી દેવાનું છે, અહીંયાથી નીચેથી પકડી થોડુંક આ રીતે કરી દેવાનું છે। પછી તમારે શું કરવાનું છે, અહીંયા રોટેડ ઉપર આવી જવાનું છે। ચલો જો આ રોટેડ ઉપર આવી જવાનું છે, અહીંયા પહેલા નંબર ઉપર ક્લિક કરવાનું છે, આ છોકરીને આ બાજુ એંગલ ફેરવી દેવાનું છે। પછી તમારે આને થોડુંક આમ મોટી કરી લેવાનું છે, એટલે કે જો આ રીતે સ્ક્રીન થોડીક મોટી કરી લેવાની છે, આ રીતે એડજસ્ટ થાય એ પ્રમાણે। પછી તમારે શું કરવાનું છે, અહીં ફરીથી ક્રોપિંગની અંદર આવી જવાનું છે। ચલો આપણે ક્રોપિંગની અંદર આવી જઈએ છીએ, તમે જોઈ શકો છો, જો ક્રોપિંગની અંદર આવી જવાનું છે, એટલે અહીંયાથી આને માસ્ક છે અને ઇનેબલ કરી અહીંયાથી આને આ રીતે આમ કરી લેવાનું છે। પછી તમારે જો અહીંયા ત્રણ ટપકા ઉપર ક્લિક કરવાનું, અહીંયા સેન્ડ ટુ બેક કરી લેવાનું છે। થઈ ગયું સેન્ડ ટુ બેક। પછી તમારે જો અહીંયા નીચે આવી જવાનું છે, બ્લેન્ડિંગની અંદર, એને જો સ્ક્રીનની નીચે આપેલું છે સોફ્ટ લાઇટ, એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। જો આ રીતે કર્યા પછી તમારે શું કરવાનું છે, અહીંથી એક ધુમાડાવાળો ઇફેક્ટ છે તમારે લેવો પડશે, એટલે કે સ્મોક ઇફેક્ટ આપણે ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દઈશું ટોટલ મટીરિયલ। જો લેયર ઉપર ક્લિક કરો, મીડિયા ઉપર ક્લિક કરો, એને અહીંયાથી તમારે જે ધુમાડાવાળો ઇફેક્ટ છે તમારે લેવો પડશે। ચલો આપણે અહીંયાથી લઈ લઈએ છીએ। જો આ રીતે કંઈક ધુમાડાવાળો ઇફેક્ટ છે તમારે લઈ લેવાનો છે, આ રીતે આને ફૂલ સ્ક્રીન કરી દેવાનું છે, એને અહીંયાથી જો આનું મ્યુઝિક બંધ કરી લેવાનું છે, આ રીતે જો મ્યુઝિક બંધ થઈ ગયું, પછી તમારે નીચે આવી જવાનું છે, બ્લેન્ડિંગની અંદર આને કરી દેવાનું છે સ્ક્રીન। જો આ રીતે સ્ક્રીન થઈ ગયું, પછી તમારે શું કરવાનું છે, અહીંથી આપણે ગ્રીન સ્ક્રીન છે એ તમારે લેવું પડશે। ચલો આપણે ગ્રીન સ્ક્રીન અહીંયાથી લઈ લઈએ છીએ। ધુમાડાવાળો ઇફેક્ટ છે આ આખો પાસો રહી જાય, તમારે તમે પકડીને સેટ કરી શકો છો। ચલો આપણે અહીંયાથી ગ્રીન સ્ક્રીન લઈ લઈએ છીએ, લેયર ઉપર ક્લિક કરો, મીડિયા ઉપર ક્લિક કરો, અને અહીંયાથી તમારે ગ્રીન સ્ક્રીન લઈ લેવાનું છે। જો આ પ્રમાણેનું કોઈ ગ્રીન સ્ક્રીન છે, ગીતની લિરિક્સ તમારે આ રીતે લઈ લેવાની છે, અહીંયા તમારે એડજસ્ટ થાય પ્રમાણે અહીંયા એડજસ્ટ કરી લેવાની છે। જો આ રીતે એડજસ્ટ કરી લેવાની છે, અહીં નીચે આવી જવાની છે, ક્રોમાકી ઇનેબલ કરી દેવાની છે, અહીંયા લીલો કલર ન હોય તો તમારે લીલો કલર પસંદ કરી લેવાનો છે, પછી અહીંયા યસ કરી દેવાનું છે। હવે તમારે શું કરવાનું છે, અહીંયાથી જે આપણે લખેલું છે ને ટાઇટલ પારકા, એ તમારે લઈ લેવાનું છે, આપણે ડિસ્ક્રિપ્શનમાં એ પણ મળી જશે। લેયર ઉપર ક્લિક કરો, મીડિયા ઉપર ક્લિક કરો, એન્ડ અહીંયાથી તમારે જે પારકા લખેલું છે એ લઈ લેવાનું છે। જો આ રીતે લઈ લેવાનું છે, પછી અહીંયાથી તમારે નાનું કરી લેવાનું છે, એન્ડ અહીંયા એડજસ્ટ કરી લેવાનું છે, તમારે રીતે એડજસ્ટ કરવું હોય એટલું, જો આ રીતે એડજસ્ટ કરી લેવાનું છે, પછી તમારે અહીંયાથી આની લેન્થ આ પ્રમાણે વધારી લેવાની છે, જો વધી ગઈ
પછી તમારે શું કરવાનું છે, હજુ થોડીક એ પ્રમાણે વધારે હોય તો વધારે દેવાને, જો આ રીતે લેન્થ વધારી દેવાનું છે. પછી તમારે અહીંયા સ્ટાર્ટમાં આવી જવાનું છે એન્ડ અહીંયાથી તમારે એક બોર્ડર લેવું પડશે. જો લેયર ઉપર ક્લિક કરો, મીડિયા ઉપર ક્લિક કરો એન્ડ અહીંયાથી તમારે પીએનજી બોર્ડર લઈ લેવાની છે. જો અહીંયાથી આ રીતે લઈ લેવાની છે અને ફૂલ સ્ક્રીન કરી દેવાની છે. આની લેન્થ પણ તમારે અહીંયાથી આ પ્રમાણે છેલ્લે સુધી લઈ દેવાની છે. જો પછી તમારે શું કરવાનું છે, અહીંયાથી એક છેલ્લે કલરફુલ ઇફેક્ટ લઈ લેવાનો છે. પછી તમારું સ્ટેટસ બનીને તૈયાર થઈ જશે. પછી આપણે તમને બ્લેક કરીને પણ બતાવી દઈએ. જો લેયર ઉપર ક્લિક કરો, મીડિયા ઉપર ક્લિક કરો એન્ડ અહીંયાથી તમારે જે ઇફેક્ટ છે તમારે લઈ લેવાનો છે. ચલો આપણે અહીંયાથી ઇફેક્ટ લઈ લઈએ છીએ. જો આ રીતેનો કંઈક ઇફેક્ટ છે તમારે પ્લે કરવો તો પ્લે કરી શકો છો, નહીં તો અહીંયાથી તમે એડ કરી શકો છો. આ રીતે અહીંયા ફૂલ સ્ક્રીન કરી દેવાનું છે એન્ડ અહીંયાથી જો નીચે આવી જવાનું છે તમારે બ્લેન્ડિંગની અંદર આને કરી દેવાનું છે સ્ક્રીન. તો દોસ્તો આપણું સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે. ચલો આપણે પ્લે કરીને આ તમને બતાવી દઈએ છીએ. મ્યુઝિક બંધ રાખીશું કારણ કે કોપીરાઇટ સ્ટ્રાઇક આવી શકે છે એટલા માટે. તો દોસ્તો એકદમ આપણે તમને સ્ટેટસ બનાવતા શીખવાડી દીધું છે. હવે તમારે જો અહીંયાથી આની ઉપર ક્લિક કરવાનું છે એન્ડ અહીંયાથી તમારે 1080ની ક્લેરિટીમાં વિડીયો એક્સપોર્ટ કરી લેવાનું છે. તો દોસ્તો તમને આ વિડીયો કેવો લાગ્યો, વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને હા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો દોસ્તો આપણે થોડાક સમયથી વિડીયો હમણાં ઓછા નાખવાના છીએ કારણ કે શું ઉત્તરાયણ આવે છે એટલા માટે કદાચ વિડીયો નાખી શકીએ ન નાખી શકીએ. પણ હા તમારા માટે ઉત્તરાયણ ઉપર એક 2GB ફ્રીનું ગિફ્ટ લઈને આવી રહ્યા છે એટલે હમણાં થોડાક વિડીયો આપણે આવે જોતા રહેજો કારણ કે ગમે ત્યારે આપણે સવાલ પૂછી શકીએ છીએ. તો હવે મળીશું આપણે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આપો મને રજા. જય હિન્દ, જય ભારત.